बोन हैबन चक्र। तो आयनीय बंध बनवानो आधार लेटाइस एन्थालपी ऊपर रहेलो होय छे। निपजनी लेटाइस एन्थालपी नो मूल्य जेटलू वधारे तेटलो सरळताथी आयनीय बंध बने। निपजनी लेटाइस एन्थालपी नो मूल्य जेटलू वधारे तेटलो सरळताथी आयनीय बंध बने। જ્યારે બંને પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય ત્યારે લેટાઇસ એન્થાલ્પીનો મૂલ્ય વધારે હોય। જ્યારે બંને પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળ વધારે હોય ત્યારે લેટાઇસ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય। હવે આયનીય બંધની રચના થઈ આયનીય સંયોજનો બનવા સુધીના વિવિધ તબક્કા તથા તે પ્રત્યેક તબક્કામાં સંકળાયેલી એન્થાલ્પીનો અભ્યાસ કરી સૌ પ્રથમ બોન અને હેબર નામના વૈજ્ઞાનિકે કુલ એન્થાલ્પી એટલે કે લેટાઇસ એન્થાલ્પીના મૂલ્યો મેળવ્યા। આપણે વાત કરીએ સોડિયમ ક્લોરાઇડની। સોડિયમ ક્લોરાઇડ સ્ફટિક માટે એટલે કે NaCl ના સ્ફટિક માટે સૌથી પહેલા આપણને ખબર છે કે સોડિયમ એ ધન સ્વરૂપમાં હોય છે માટે Na સોલિડ પ્લસ ક્લોરીન વાયુ એ વાયુ સ્વરૂપમાં હોય છે માટે Cl2 ગેસ। અહીં આપણને એક મોલ NaCl મળે છે માટે આપણે ક્લોરીનના મોલ એક દૂતીયાંશ કરીશું અને NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ જે ધન સ્વરૂપે હોય છે। હવે આપણે આ પ્રક્રિયાની સર્જન એન્થાલ્પી નું મૂલ્ય જોઈએ તો સર્જન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા એફ એચ એન્થાલ્પી ઓફ ફોર્મેશન બરાબર એ હંમેશા ઋણ હોય છે માઇનસ 1411 કિલો જુલ પર મોલ। હવે આપણે સોડિયમ ની વાત કરીએ તો સોડિયમ ઘન અવસ્થામાં છે તેમાંથી આપણે સોડિયમ વાયુ અવસ્થામાં ફેરવવો છે તો આપણે લખીશું અહીં Na ગેસ એટલે કે સોડિયમ તત્વ અથવા તો પરમાણુ કે જે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે હોય છે તેનું ઉદ્ધ્વપાતન થાય છે
ઉત્વ પાતન થાય છે અને તેની ઉત્વ પાતન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા એસ એચ નું મૂલ્ય 108 કિલો જુલ પર મોલ છે. હવે આપણે વાત કરીએ સોડિયમ વાયુ માંથી. હવે સોડિયમ એ વાયુ સ્વરૂપમાં ફેરવાયું, તેનો તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય, એટલે કે અહીં આપણે આયનીકરણ થશે, આયનીકરણ. આયનીકરણ થવાથી સોડિયમ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન મળશે અને આયનીકરણ ઊર્જાનું મૂલ્ય છે ડેલ્ટા આઈ એચ બરાબર 496 કિલો જૂલ પર મોલ, એટલે કે સોડિયમ પ્લસ અને ઇલેક્ટ્રોન મળશે. હવે આપણે જોઈએ ક્લોરીન માટે. તો ક્લોરીન ઓરડાના તાપમાને વાયુમય ક્લોરીન તત્વ દ્વિપરમાણ્વીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે આ ડાયક્લોરીન અણુનું વિઘટન થાય છે. ડાયક્લોરીન અણુનું વિઘટન થાય છે અને આપણને યેલ ગેસ મળે છે અને આ માટે આપતી પડતી ઊર્જાને વિઘટન એન્થાલ્પી કહે છે. વિઘટન એન્થાલ્પી નું મૂલ્ય એટલે કે ડેલ્ટા ડી બાય ટુ બરાબર 421 કિલો જૂલ પર મોલ છે. હવે આપણને અહીં એક પરમાણુ ક્લોરીનનો એક પરમાણુ મળ્યો. આગળ જોઈએ તો આ રીતે પ્રાપ્ત થયેલા ક્લોરીન વાયુરૂપ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, સોરી એક ઇલેક્ટ્રોન મેળવે છે અને સીએલ માઇનસ આયનમાં રૂપાંતર પામે છે, એટલે કે ક્લોરાઇડ આયનમાં રૂપાંતર પામે છે. આ રીતે મુક્ત થતી એન્થાલ્પીને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપણે દર્શાવીશું ડેલ્ટા ઈજી એચ બરાબર માઇનસ 349 કિલો જૂલ પર મોલ. હવે આપણે અહીં જોયું સીએલ ગેસ સ્વરૂપમાં હોય છે, એનએ પ્લસ ગેસ અને સીએલ માઇનસ ગેસ, એટલે કે એક મોલ વાયુરૂપ ધન આયન એનએ પ્લસ અને એક મોલ વાયુ સ્વરૂપ ઋણ આયન સીએલ માઇનસ એકબીજા સાથે જોડાઈને એક મોલ ધન આયન NaCl ની રચના કરે છે. એક મોલ ઘન આયનીય સ્ફટિક NaCl ની રચના કરે છે અને આ દરમિયાન ઉત્પન્ન થતી એન્થાલ્પીને લેટાઈસ એન્થાલ્પી કહે છે. અને આ લેટાઈસ એન્થાલ્પીને આપણે ડેલ્ટા યુ એચ વડે
दर्शाए छे, जेनु मूल्य -787 किलो जूल पर मोल छे। फरी वार आपने जोईशु, बोन हेबर चक्र तो निपजनी एन्थाल्पीनु निपजनी लेटेस्ट एन्थाल्पीनु मूल्य जेटलू वधारे एटलो आयनीय बंध सरळताथी बने छे। हवे जो बन्ने परमाणु वच्चे आकर्षण बळ वधारे होय तो आपणे एन्थाल्पीनु मूल्य वधारे मळे छे। NaCl ना स्फटिक माटे वात करीए तो सौथी पहेला दहन NaCl नुं वायुमय NaCl मां Na रूपांतर थाय छे, जेने उद्भवपातन कहे छे। आ दरमियान ऊर्जा उत्पन्न थाय छे, ऊर्जा आपवी पड़े छे, माटे तेनो मूल्य 3 होय छे। हवे Na वायुमांथी Na प्लस वायु मळे छे एटले के आयनीकरण थाय छे, आ माटे ऊर्जा आपवी पड़े छे, माटे तेनो मूल्य 3 होय छे। तेज रीते क्लोरीन એ દ્વિપરમાણીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેમાંથી ક્લોરીન વાયુનું એક પરમાણુ મળે છે અને આ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરાઇડ આયનમાં રૂપાંતર પામે છે। આ દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે। હવે એક મોલ વાયુ સ્વરૂપ ધન આયન Na પ્લસ અને વાયુ સ્વરૂપ ઋણ આયન Cl માઇનસ બંને જોડાઈ અને ત્રણ NaCl ની રચના કરે છે, એટલે કે આપણે છેલ્લે સમીકરણ લખી શકીએ ડેલ્ટા FH એટલે કે સર્જન એન્થાલ્પી બરાબર ડેલ્ટા SH ઉદ્ભવપાતન એન્થાલ્પી પ્લસ डेल्टा आई एच એટલે કે આયનીકરણ એન્થાલ્પી પ્લસ डेल्टा D/2H એટલે કે વિઘટન એન્થાલ્પી પ્લસ डेल्टा EGH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્લસ डेल्टा UH लेटाइस एन्थाल्पी। हवे आ बधी एन्थाल्पी ना मूल्य आपणे मूकीशुं अने फाइनल सर्जन एन्थाल्पी नुं मूल्य शोधीशुं। तो बराबर आपणे जोयुं आगळ ते रीते उद्भवपातन एन्थाल्पी मूल्य आपेलुं छे 108 वत्ता 496 वत्ता વિઘટન એન્થાલ્પી 121 કિલો જૂલ પર મોલ વત્તા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે -349 વત્તા લેટાઇસ એન્થાલ્પી જેનું મૂલ્ય ઋણ હોય છે -787। હવે આપણે આનો સરવાળો બાદબાકી કરીશું તો આપણને મળશે બરાબર ડેલ્ટા FH બરાબર -411 કિલો જૂલ પર મોલ, એટલે કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH નું મૂલ્ય ઋણ મળે છે। તેનો મતલબ એવો છે કે NaCl થાય છે, હવે આપણે આના ઉપરથી એક ઉદાહરણ ગણીશું। ઉદાહરણ 1.1 નીચેના મૂલ્યોનો ઉપયોગ કરી
MgCl2 ની સર્જન એન્થાલ્પી શોધો. તમને આપેલું છે Mg સોલિડ ગિવ Mg ગેસ, એટલે કે ઉદ્ધવપાતન પ્રોસેસ છે, એટલે કે ડેલ્ટા એસ એચ. એસ એટલે કે સબ્લિમેશન, ઇંગ્લિશમાં તેને ઉદ્ધવપાતન ને સબ્લિમેશન કહે છે. બરાબર 150 કિલો જૂલ પર મોલ. બીજું આપ્યું છે Mg ગેસ ગિવ Mg પ્લસ 2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન, એટલે કે આયનીકરણ પ્રક્રિયા આપી છે, માટે ડેલ્ટા આઈ એચ આયોનાઇઝેશન એટલે કે આયનીકરણ એન્થાલ્પી બરાબર પ્લસ 1451 કિલો જૂલ પર મોલ. ત્રીજું આપ્યું છે Cl2 વાયુ ગિવ્સ 2 મોલ Cl, એટલે કે દ્વિપરમાણુમાંથી પરમાણુ માટેનું આપેલું છે, એટલે કે વિઘટન આપેલું છે, તો માટે ડીકમ્પોઝિશન ડેલ્ટા T/2H બરાબર 442 કિલો જૂલ પર મોલ. પછી છે 2Cl વાયુ પ્લસ 2 ઇલેક્ટ્રોન ગિવ 2Cl માઇનસ, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા છે, માટે ડેલ્ટા EGS ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બરાબર, જમણે તરુણ હોય છે, માઇનસ 698 કિલો જૂલ પર મોલ. અને છેલ્લે આપણને આપેલું છે Mg પ્લસ 2 ગેસ પ્લસ 2 Cl માઇનસ ગેસ પ્લસ ગિવ MgCl2 સોલિડ ડેલ્ટા UH, એટલે કે લેટાઇઝ એન્થાલ્પી આપેલી છે, જે હંમેશા ઋણ હોય છે, માઇનસ 1352 કિલો જૂલ પર મોલ. અને આપણને MgCl2ની સર્જન એન્થાલ્પી શોધવાની છે, તો આપણી પાસે સૂત્ર છે, તો મૂકીશું આપણે. ડેલ્ટા FH બરાબર ડેલ્ટા FH વત્તા ડેલ્ટા IH વત્તા ડેલ્ટા D/2H વિઘટન એન્થાલ્પી વત્તા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વત્તા લેટાઇઝ એન્થાલ્પી. તો અહીં બધી એન્થાલ્પી નો મૂલ્ય આપે છે, સરવાળો કરીશું. બરાબર 150 વત્તા આયનીકરણ એન્થાલ્પી આપેલી છે 1451 વત્તા 445 વત્તા માઇનસ 698 વત્તા માઇનસ 1352. હવે આપણે તેનો સરવાળો બાદબાકી કરીશું, તો આપણને મળશે ડેલ્ટા FH બરાબર માઇનસ 207 કિલો જૂલ પર મોલ. એટલે કે અહીં આપણે MgCl2ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે છે. આનો મતલબ એવો છે કે MgCl2
થાય છે. આ સૂત્રનો આપણે નીચે દાખલામાં ઉપયોગ કર્યો